નમસ્કાર, હું હરિવર્ધન ચોકસી લાલ કિતાબ વાંચું. મિત્રો, આજે જે કોરોના વાયરસ દુનિયામાં ચાલી રહ્યો છે, આપણો ભારત દેશ પણ એમાંથી બાકી નથી. આ વાયરસમાંથી બચવા માટે સરકારે, ઘણી સંસ્થાઓએ, ઘણા લોકોએ ઘણા બધા મેસેજ આપણને આપ્યા, આપણે એને અમલમાં બી મૂક્યા. મિત્રો, એક બહુ જ અંગત વાત જે આપણા ધ્યાન બહાર રહી ગઈ છે અને ઘણાના ધ્યાનમાં છે પણ સામાન્ય લોકોના ધ્યાનમાં આ વસ્તુ હજુ આવી નથી, તો આજે આપણે આની પર એક નાનો સરખો વિડીયો જોઈએ. અને હું જે કહેવા જઈ રહ્યો છું એને જો તમે તમારા જીવનમાં અપનાવશો તો હું એવું માનું છું કે કોરોના વાયરસ તમારા ઘર સુધી નહીં આવે. કારણ કે કોરોના વાયરસ ઘરે મહેમાન બનીને આવતો નથી, આપણે એને લેવા જવો પડે છે. આપણે લેવા જઈશું તો જ આવશે. તો આપણે એને કયા કયા બહાને લાવીએ છીએ, બધા ઘણા બધાએ બધું કીધું, ભાઈ કશે અડવું નહીં, જાહેર સ્થળોએ જવું નહીં, કશે હાથ લગાવો નહીં, હાથ લગાવ્યો છો તો ઘરે આવીને હાથ ધુઓ, સેનિટાઇઝર યુઝ કરો, આ તે બધું. પણ મિત્રો, એના માટે એક બહુ મોકળું મેદાન છે જે આપ તમારા સામાન્ય માણસોના ધ્યાનમાં હજુ આ વાત આવી જ નથી અને એને આપણે ધ્યાનમાં લીધી પણ નથી. તો એ કઈ વાત? તો મિત્રો, એ વાત કે આપણે આપણા જીવન જરૂરિયાતની વસ્તુમાં શાકભાજી, દૂધ, કરિયાણું, સાબુ, બચ્ચાઓ માટે નાસ્તા, મેગી જેવા પેકેટ્સ, આ તે એ બધું લેવા બજારમાં જઈશું, લાવીશું, જરૂરિયાત પ્રમાણે આપણે એને લાવીશું. હવે શાકભાજી છે, શાકભાજીની લારી પર કે દુકાન પર 10 માણસ આવ્યા, એને શાકભાજીને જોયું, એને જોયું, મૂક્યું, ભાવતાલ કર્યો. હવે આ આવનારા માણસમાંથી કોણ કોરોનાગ્રસ્ત છે આપણને ખબર નથી, એને પણ ખબર નથી. એ આવીને ચાલ્યો ગયો, એને જોયું, એના હાથ લગાવ્યો, એ ચાલ્યો ગયો. એના પછી આપણે ગયા અને આપણે એને ઘરે લઈ આવ્યા, તો બહુ આસાનીથી તમારા ઘરે આવી ગયું આ વસ્તુ. તો આમાંથી બચવા માટે તમારે શું કરવાનું છે? તો મિત્રો, આપણા ઘરમાં જ છે આના ઉપાય, આપણે એને કરવા જોઈએ અને આને બરાબર ધ્યાનમાં રાખજો તો હું એવું માનું કે તમે ઘણું બધું મેળવી શકશો, તમારી જાતને બચાવી શકશો, તમારા ઘરને બચાવી શકશો. આપણે ઘરે આ વસ્તુ લાવીએ પછી ખાસ જેના ઘરમાં ફટકડી છે એ માણસોએ ગરમ સહેજ ઉફાળું પાણી કરી એમાં ફટકડી નાખીને શાકભાજી 5 થી 7 મિનિટ પલાળવા જોઈએ, પછી એને યુઝમાં લેવા જોઈએ. તમારા ઘરમાં નાના માણસો સેનિટાઇઝરના પૈસા નથી ખર્ચી શકતા તો ફટકડીના પાણીથી હાથ ધોવા જોઈએ. ફટકડીનું પાણી એક એન્ટીબેક્ટેરિયલ જેવી કામ આપે છે અને એનાથી જો આપણે આ વસ્તુ કરીશું તો આપણે ઘણું બધું મળશે. આ સિવાય આપણે દૂધના પેકેટ્સ, કરિયાણાના પેકેટ્સ કે કંઈ બી લાવીએ છીએ તો તેને ફટકડીવાળા પાણીવાળું કપડું કરી એને નૂસી નાખો, પછી યુઝ કરો. દૂધના પેકેટને પણ આ રીતના કરો અને દૂધ જેવી ઠંડી વસ્તુ ઉકાળીને પછી કામમાં લો, જેથી કરીને તમે આ વાયરસનો નાશ કર્યા પછી જ આ વસ્તુનો ઉપયોગ કરો તો તમને તમારા જીવનમાં ઘણું બધું મળશે. તો મિત્રો, આપણે આ બધી જ વસ્તુઓ જો ધ્યાનમાં આપીએ તો આપણને ખૂબ ફાયદો મળે છે અને આટલી નાની સરખી બાબત આપણને ઘણું બધું આપી જાય છે. ઘરમાં સિંધો મીઠાના પોતા મારો, જે માણસો ફટાકડી સુધી નથી પહોંચી શક્યા, કદાચ લેવા નથી તમે જઈ શક્યા, તો તેને મીઠાના પાણીમાં પણ શાકભાજી કે આ પલાળીને પછી યુઝમાં લેવા જોઈએ. સિંધવ હોય તો વધારે સારું, નહીં તો આપણું સાદું મીઠું આપણા ઘરમાં હોય જ છે, આપણે એનો ઉપયોગ ખૂબ સારી રીતે કરી શકીશું. અને આ નાની સરખી બાબત જો આપણે આપણા ધ્યાનમાં લઈશું તો આપણે ઘણું બધું મેળવી શકીશું અને આપણે આપણા જીવનને, આપણી સાથેના આપણા કુટુંબના જીવનને અને આપણી આજુબાજુ રહેતા લોકોને જો આપણે આ સલાહ આપીશું તો એવા લોકોની બી આપણે જિંદગીને બચાવી શકીશું. તો મિત્રો, આટલી નાની સરખી બાબત આપણે ધ્યાનમાં લઈશું અને બજાર જઈને આવ્યા પછી હંમેશા ઘરમાં આવીને તરત સાબુથી, હેન્ડવોશથી હાથ ધુઓ, સેનિટાઇઝરનો યુઝ કરો. જેની પાસે સેનિટાઇઝર્સ નથી એને આપણા ઘરના કોઈ પણ સાબુથી 20 સેકન્ડ હાથ ધોવા જોઈએ, જેનાથી આપણા હાથમાં રહેલા જંતુઓ નાશ પામે અને કોરોના વાયરસથી આપણે બચી શકીએ. તો બહુ નાનો સરખો ઉપાય પણ ખૂબ મોટો ફાયદો આપી જાય એવો ઉપાય છે.
તો મિત્રો આ મારા ધ્યાનમાં આવ્યું અને તરત આજે હું ઘરેથી આ વિડીયો બનાવીને મૂકું છું આપ સૌ માટે. તો ચાલો બદલીએ જી.